ઉપલેટાના મેરવદર ગામમાં માનવ પક્ષી દીપડો આતંક મચાવી રહ્યો છે। ગઈકાલે ગામના પ્રકાશભાઈ માધવજીભાઈ કરડાણીના ખેતરમાં શ્રમિક પરિવાર કપાસ વીણતો હતો ત્યારે આગળ રમતી 3 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। પરિવારે બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો। બાદમાં પરિવારે બાળકીને ઉપલેટા સરકારી હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ પીઠના ભાગે દીપડાના નહોરના ઊંડા ઘાથી ગંભીર ઈજા સાથે બાળકીનું મોત નિપજ્યું હતું। બાદમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો। અહીં બાળકીની માતાએ જણાવ્યું હતું કે સરકારી અમારી મદદ કરો, ગરીબ લોકો છીએ, જોધાર આંસુએ રડતી માતાના કરુણ દ્રશ્યો હોસ્પિટલમાં જોવા મળ્યા। અહેવાલ પ્રવીણ મેર। કપાસ ઉતાર રહ્યા હતા કાલ 5 વાગે, એ હું દીપડા જે આવ્યું તે મારા દીકરાની દીકરીને ઉપાડીને લઈ ગઈ। પછી અમે મજૂર બામા બૂમ કર્યા તો છોડીને ભાગી ગયું। પછી આથી મારો દીકરો ઉપાડીને ઉપલેટા દવાખાના લાવ્યા, દવાખાનામાં મારા દીકરાની દીકરી પોપ હો ગઈ। આંદેકી અમે રાજકોટ લાવ્યા સરકાર, અમે ગરીબ માણા દાડકી મજૂરી કરને કે લીએ બચવા લેકે પાલને પોસને કે લીએ લેકે આયા, સરકાર હમારી મદદ કરો। દીપડા જેવું હતું।